વાપીમાં સીએએના સમર્થનમાં સર્વ સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેમકુમાર પાટીલ ઉદ્યાનથી વિશાળ રેલી કાઢવામાં આવી, જેમાં હજારો લોકો જોડાયા. વાપીમાં સીએએના સમર્થનમાં સર્વ સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેમકુમાર પાટીલ ઉદ્યાનથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જેમાં હજારો લોકો જોડાયા. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા અને વિધાનસભાના સત્રમાં બહુમતીથી પાસ કરવામાં આવેલા સીએએ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં શરૂઆતમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને હજી પણ કોંગ્રેસ અને તેના સાથી દળો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અન્ય દેશમાંથી હાંકી કાઢવામાં આવેલા અને ભારતમાં વર્ષોથી શરણાર્થી તરીકે રહેતા મૂળ ભારતીય નાગરિકોને નાગરિકતા આપવાના આ બિલના સમર્થનમાં ભાજપ દ્વારા દેશભરમાં સમર્થન રેલી કાઢવામાં આવી રહી છે, જેમાં આજે વાપી જીઆઈડીસી ખાતે સર્વ સમાજ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેમકુમાર પાટીલથી મહારેલી કાઢવામાં આવી હતી. ડીજેના તાલ સાથે, હાથોમાં તિરંગો અને સીએએના સમર્થનના બેનરો સાથે નીકળેલી આ રેલીમાં વિવિધ સમાજના હજારો લોકો અને ભાજપના કાર્યકરો જોડાયા હતા. આ રેલી વાપી ગુંજન શહીદ ચોક થઈ વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સીએના સમર્થનમાં આજે વાપી ખાતે એક રેલીનું આયોજન કર્યું છે. એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના સમર્થકો, સમગ્ર વલસાડ જિલ્લાના બુદ્ધિજીવી લોકો પણ જોડાયા છે. ત્યારે પહેલાં તો હું વલસાડ ભાજપને અભિનંદન આપું છું અને આજે જ્યારે આ રેલી નીકળશે ત્યારે આ રેલી નહીં હોય, આ રેલો છે એવો મેસેજ સમગ્ર દુનિયાને અને દેશને વલસાડ જિલ્લો આપે છે ત્યારે ખૂબ ખૂબ અભિનંદન. આ માનવતા સાથે જોડાયેલો કાયદો છે સીએએ, નાગરિકત્વ આપવા માટેનો કાયદો છે કે જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુ, શીખ, પારસી, ઈસાઈ પ્રતાડિત છે ત્યાં યાતનાઓ ભોગવે છે. 70 વર્ષ સુધી જેને નાગરિકત્વ મળતું નહોતું એ નાગરિકત્વ આપવાનો માનવતા ભર્યો કાયદો દિલ્હીમાં ભાજપની સરકારે કર્યો છે, ત્યારે મને લાગે છે કે એને સમર્થન આપવા બદલ આખા દેશ આજે નરેન્દ્રભાઈને અભિનંદન આપે છે. કોંગ્રેસ સહિત વિપક્ષોને મારે કહેવું છે કે હવનમાં હડકા નાખવાનું બંધ કરે, દેશની પ્રજાનો બીજા જ પારખે અને આ ન્યાયી કાયદો, માનવતા સાથે જોડાયેલો કાયદો એને સમર્થનમાં બધા આગળ આવે.